હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું દાલ બાટી, જે રાજસ્થાનની એક ફેમસ ડીશ છે અને એને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે. તો સૌથી પહેલાં આપણે એ માટેની સામગ્રી જોઈ લઈએ. તો બાટી બનાવવા માટે મેં અહીં લીધો છે ઘઉંનો લોટ 3 કપ જેટલો, જે નોર્મલ રોટલીનો લોટ આવે છે એ જ લીધો છે મેં. આ મેં લીધો છે બારીક રવો 1 કપ જેટલો. જો તમારી પાસે ઘઉંનો ઘઘરો લોટ ના હોય તો તમે આ રીતના રવો યુઝ કરશો તો બાટી ખૂબ જ સરસ બનશે. મોણ માટે મેં ઘી લીધું છે 4 થી 5 મોટી ચમચી જેટલું, સ્વાદ મુજબ મીઠું 1/2 ચમચી જેટલો અજમો, અને લોટ બાંધવા માટે પાણી લીધું છે 1 કપ. તો સૌથી પહેલાં વાસણમાં મેં ઘઉંનો લોટ નાખી દીધો, હવે રવો પણ નાખી દેશું, અજમો નાખશું, સ્વાદ મુજબ મીઠું નાખશું, એટલે કે 1 ચમચી જેટલું મીઠું નાખું છું અહીં. અને મોણ માટે જે 5 મોટી ચમચી ઘી લીધું હતું એ પણ નાખી દેશું. તમે ઘીની જગ્યાએ તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીથી આનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો હવે બધું આપણે એક વખત સરસ મિક્સ કરી લેશું. તો મેં બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ રીતની મુઠ્ઠી વળવી જોઈએ. તો આપણા લોટમાં મોણ પરફેક્ટ છે. હવે થોડું થોડું પાણી નાખીને આપણે કઠણ લોટ બાંધવાનો છે. લોટ બિલકુલ સોફ્ટ નથી બાંધવાનો, જે રીતનો પરાઠાનો લોટ આવે છે એવો લોટ બાંધી લેશું. તો મેં પરાઠા જેવો કઠણ લોટ બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવામાં મને ટોટલ 1 કપ + 1/4 કપ જેટલું પાણી લાગ્યું છે. તો હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપશું. તો 15 મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આને આપણે થોડોક મસળી લેશું અને એમાંથી હવે મીડિયમ સાઇઝની બાટી બનાવશું. ઘી નાખ્યા પછી એમાં થોડીક ક્રેક પણ આવશે. તો આ રીતની આપણે સરસ બાટી બનાવી લેશું અને આને એક બેકિંગ ટ્રેમાં મૂકતા જશું. તો મેં બધી જ બાટી બનાવી લીધી છે. હવે આપણે આને ઓટીજીમાં 200 ડિગ્રી પર 25 થી 30 મિનિટ માટે બેક કરીશું. મેં એને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. તો આપણે આ બાટીને 15 મિનિટ માટે ઉપર નીચેના મોડ પર અને એના પછી 10 મિનિટ માટે નીચેના મોડ પર બેક કરીશું. ત્યાં સુધી આપણે દાળ બનાવી લઈશું. તો દાળ બનાવવા માટે મેં સામગ્રીમાં લીધું છે તુવરની દાળ 1/3 કપ જેટલી, મગની દાળ 1/3 કપ, અડદની દાળ 2 મોટી ચમચી, મસૂરની દાળ 2 મોટી ચમચી અને ચણાની દાળ 1 ચમચી જેટલી, 1 મોટી ચમચી. તેલ લીધું છે મેં 3 મોટી ચમચી. ઝીણા સમારેલા કાંદા 1/2 કપ જેટલા, 1 મોટી સાઇઝનો કાંદો હતો એને મેં ચોપ કર્યો છે. ઝીણા સમારેલા ટામેટા 1/2 કપ, એટલે એને પણ 1 મોટી સાઇઝનો ટામેટાને ચોપ કર્યો છે. લીલા ધાણા 2 મોટી ચમચી, ચોપ કરેલું લસણ 1 મોટી ચમચી, આદું લીધું છે મેં છીણેલું 1/2 ચમચી જેટલી, ઝીણા સમારેલા લીલા મરચાં 2 લીલા મરચાંને મેં ચોપ કરી લીધા છે, ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી, ગરમ મસાલો 1 મોટી ચમચી, હિંગ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, તીખું લાલ મરચું લીધું છે 1/2 ચમચી જેટલું અને કસૂરી મેથી 1 ચમચી જેટલી. તો મેં બધી દાળને મિક્સ કરીને પાણીમાં 5 થી 6 વખત ધોઈ લીધી છે અને કૂકરમાં નાખી દીધી છે. તમે કોઈપણ દાળ પોતાની ચોઈસ અનુસાર વધારે કે ઓછી લઈ શકો છો. તો હવે 1/2 ચમચી જેટલું મીઠું નાખી દેશું એમાં અને આ 3 કપ જેટલું પાણી છે એ આપણે એમાં નાખશું અને કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે 3 થી 4 સિટી લગાવી દેશું અને 4 સિટી લગાવ્યા પછી આપણે એને 5 મિનિટ એમ જ સ્ટીમમાં રહેવા દેશું. પછી જ એનું ઢાંકણું ખોલશું અને એને એક બાઉલમાં કાઢી લેશું. પછી તો મેં દાળ બોઇલ કરીને એને આ બાઉલમાં કાઢી લીધી છે. હવે આ પેનમાં આપણે તેલ નાખશું. તો જેવું તેલ ગરમ થાય આપણે એમાં જીરું નાખશું, હિંગ નાખશું, અને જીરા અને હિંગને આપણે થોડીક સેકન્ડ માટે સાંતળી લેશું. તો હવે આપણે એમાં ઝીણા સમારેલા લસણ નાખશું, છીણેલું આદું નાખી દેશું, 1/2 ઇંચના આદુના ટુકડાને મેં છીણી લીધું છે, લીલું મરચું નાખશું અને ધીમા તાપે આપણે બધું જ 1 મિનિટ માટે સાંતળી લેશું.
તો સરસ, બધું સતરાઈ ગયું છે. હવે આપણે એમાં ઝીણા સમારેલા કાંદા નાખશું અને કાંદાને પણ આપણે ધીમા તાપે લાઇટ બ્રાઉન થવા દેશું. તો આપણા કાંદા પણ સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં નાખશું. ટામેટાને પણ આપણે ધીમા તાપે સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું. એક ચમચી જેટલું મીઠું નાખી દેશું એમાં. મીઠું નાખવાથી જે ટામેટાની પ્રોસેસ છે કૂક થવાની જલ્દી થાય છે. તો દાળમાં પણ આપણે મીઠું નાખ્યું હતું તો ધ્યાનથી જ નાખવાનું છે. તો આપણા ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં બધા મસાલા નાખશું. તો ધાણા જીરું પાવડર નાખી દેશું, ગરમ મસાલો નાખશું, હળદર, તીખું લાલ મરચું પાવડર. તો હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરીને આપણે ધીમા તાપે અડધી મિનિટ માટે સાંતળી લેશું. મસાલા બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. તો મેં બધા જ મસાલાને કન્ટિન્યુઅસ હલાવતા રહીને અડધી મિનિટ સુધી સાંતળી લીધા છે. હવે આપણે જે બોઇલ કરેલી દાળ હતી એમાં નાખી દેશું. તો હવે બધું સરસ એક વખત મિક્સ કરી લેશું અને આ દાળ ખૂબ જ ગાઢી છે તો આપણે આમાં 2 કપ જેટલું પાણી નાખશું. દાળની જે કન્સિસ્ટન્સી છે તમે તમારા અકોર્ડિંગ રાખી શકો છો. તો હવે બધું સરસ મિક્સ કરીને આપણે આ દાળને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું. વચ્ચે વચ્ચે એને હલાવતા રહેશું 1-2 વાર. તો 5 મિનિટ પછી આપણી દાળ સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે આમાં કસૂરી મેથી નાખશું. મેં આમાં 1/2 કપ જેટલું પાણી બીજું પણ એડ કર્યું હતું. તમને જેટલી પતલી કે ગાઢી દાળ પસંદ હોય તમે એ હિસાબથી પાણી નાખી શકો છો. તો હવે લીલા ધાણા નાખી દેશું એમાં. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને આપણી બાટીને ચેક કરી લઈશું. તો આપણી બાટી સરસ બેક થઈ ગઈ છે અને બહાર કાઢી લેશું. પૂરી 30 મિનિટ લાગી છે મને આને બેક કરવામાં. તો હવે આપણે આ બાટીને ઘીમાં ડીપ કરીશું. તો હું આને ઘીમાં ડીપ કરીને તરત જ કાઢી લઈશ. જો તમે ચાહો તો એને 5 થી 10 મિનિટ માટે ઘીમાં જ ડીપ રહેવા દઈ શકો છો. અને હું હમણાં બસ 4 જ બાટી ઘીમાં ડીપ કરું છું. તો હવે આપણે આને દાળ સાથે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી દાળ બાટી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં આને કાંદા, લીંબુ અને ગોળ સાથે સર્વ કર્યો છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.